ચોમાસુ શરૂ થઈ ચૂક્યું છે, પરંતુ અમદાવાદ મહાનગરપાલિકાએ શરૂ કરેલી ડ્રેનેજની કામગીરી હજુ પણ અધૂરી છે. એલડી એન્જિનિયરિંગ કોલેજની બહાર ડ્રેનેજની કામગીરી ચાલી રહી છે. ગત 30 મેના રોજ આ કામ શરૂ કરાયું, છતાં કામ પૂર્ણ ન થતાં વાહન ચાલકો પરેશાન છે. અમદાવાદ શહેરના રોડ રસ્તાની રિયાલિટી ચેકમાં હાલ અમે પહોંચ્યા છીએ અમદાવાદના એલડી એન્જિનિયરિંગ કોલેજ પાસે. 9 તારીખે એબીપી અસ્મિતાએ જે રિયાલિટી ચેક કર્યું હતું તેમાં એક તરફનો આખો રોડ છે ત્યાં ખોદકામ કરવામાં આવેલું હતું. આ ખોદકામ હજી પણ અહીંયા આગળ ચાલુ છે. જે શ્રમિક સાથે વાતચીત થઈ તેનું કહેવું છે કે ડ્રેનેજ લાઇન બદલવાની કામગીરી ચાલતી હતી અને તે પૂર્ણ થવામાં આવી છે કામગીરી અહીંયા આગળ. પણ સ્વાભાવિક રીતે જે ખોદકામ તેની આજુબાજુ કરવામાં આવેલું છે તેના પરથી અંદાજો લગાવી શકાય છે કે આ પુરાણ છે તે યોગ્ય નહીં થાય તો ચોમાસામાં કયા પ્રકારની પરિસ્થિતિ સર્જાશે. કારણ કે આ જે આખો માર્ગ છે ત્યાં આગળ આગામી દિવસોમાં બ્રિજ પણ બનવાનો છે પાંજરાપોળથી આઈઆઈએમ સુધીનો, અને પાસપોર્ટ ઓફિસ તેની સાથે યુનિવર્સિટી રોડને જોડતો આ માર્ગ છે. અને અહીંયા આગળ સિગ્નલને ક્રોસ કરતાની સાથે આ પ્રકારનું જે ખોદકામ છે તે અમદાવાદ શહેરના નાગરિકો માટે માથાનો દુખાવો સાબિત થઈ શકે તેમ છે. સામેનો જે માર્ગ છે તે અમદાવાદનો ઝેવિયર્સ કોલેજ માર્ગ છે અને અહીંયા આગળ વરસાદી પાણી ભરાવાનું સ્પોટ છે. એટલે અંદાજો લગાવી શકાય છે કે આ જે ખોદકામ અહીંયા આગળ કરવામાં આવેલું છે તે ચોમાસાની ઋતુ દરમિયાન વાહન ચાલકો માટે કેટલું હાલાકીરૂપ સાબિત થઈ શકે તેમ છે. બીજા નંબરમાં આ જે ખોદકામ અહીંયા આગળ છે તે બાદ અહીંયા આગળ ભૂવો પડવાની પણ આશંકા અમદાવાદ મહાનગરપાલિકાએ વ્યક્ત કરી છે. એટલે કે ચોક્કસથી આ ખોદકામ પૂર્ણ કરવામાં આવશે તે બાદ અહીંયા આગળ જો કદાચ રોડ બેસી જાય તો તેવા સંજોગોમાં ચોમાસા બાદ અમદાવાદ મહાનગરપાલિકા તેની કામગીરી શરૂ કરશે. એટલે કે અમદાવાદ શહેરના વાહન ચાલકોને અહીંયા આગળથી પસાર થતા આગામી 3 થી 4 મહિના સુધી હાલાકી વેઠવી પડે તે પ્રકારની સ્થિતિ હાલ નિર્માણ પામી રહી છે. કેમેરામેન સંજય જાદવ સાથે કુશાંક સોની, એબીપી અસ્મિતા, અમદાવાદ.